નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલ ની અંદર. તો મિત્રો, આપણે આ વિડીયોની અંદર 20 એપ્રિલ 2019 ના મુખ્ય કરંટ અફેર્સ વિશે વાત કરીશું. તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. તથા આ PDF મેળવવા માટે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન ની અંદર લિંક આપવામાં આવેલી છે, ત્યાંથી તમે લિંક વડે તમે તમારા મિત્રોને પણ આ PDF શેર કરી શકો છો. તો મિત્રો, પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં ચીન આંતરરાષ્ટ્રીય પ્રૌદ્યોગિક મેળાનું આયોજન ક્યાં થયું હતું? તો મિત્રો, ચીનના શંઘાઈ શહેરની અંદર થયું હતું. બે, તાજેતરમાં જારી કરેલ વિશ્વ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2019માં કયો દેશ પ્રથમ સ્થાને રહ્યો છે? તો જવાબ આવશે નોર્વે. ત્રણ, તાજેતરમાં સૌથી લાંબા સમય સુધી સ્પેસ સ્ટેશનમાં રહેવાનો રેકોર્ડ કોણે બનાવ્યો છે? તો જવાબ આવશે ક્રિસ્ટીના પોચે. ચાર, તાજેતરમાં લોન્ચ કરાયેલ શ્રીલંકાના પ્રથમ સેટેલાઇટનું નામ શું છે? તો મિત્રો, જવાબ આવશે રાવણ વન. પાંચ, શ્રીલંકાના પ્રથમ સેટેલાઇટ રાવણ વન ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યો છે? તો મિત્રો, USA ના વર્જિનિયાથી લોન્ચ કરવામાં આવ્યો છે. છ, ડ્યુસ બેંકના CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, ડ્યુસ બેંકના CEO તરીકે કૌશિક શપરિયાની નિમણૂક કરવામાં આવી છે. સાત, તાજેતરમાં દક્ષિણ આફ્રિકામાં ભારતના ઉચ્ચ કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, જયદેવ સરકારની નિમણૂક કરવામાં આવી છે. આઠ, તાજેતરમાં વિશ્વ કુસ્તી 65 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ શ્રેણીમાં પ્રથમ સ્થાને કોણ રહ્યું છે? તો જવાબ આવશે બજરંગ પુનિયા. હવે મિત્રો, આજનો એક સવાલ છે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સની અંદર આપવાનો રહેશે. તો મિત્રો, વિશ્વ હિમોફિલિયા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આ હતા 20 એપ્રિલ 2019 ના મુખ્ય કરંટ અફેર્સ. મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં, તથા આ PDF ને પણ શેર કરવાનું ભૂલશો નહીં.